ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ગુજરાતી મગસની રેસીપી. ઘરે એકદમ દાણેદાર અને મોઢામાં જ ભૂખતા ઓગળી જાય એવો મગસ આજે આપણે લોટ, ઘી અને ખાંડના પરફેક્ટ માપ સાથે બનાવશું. તો ઘરમાં રહેલી વસ્તુમાંથી એકદમ મીઠાઈવાળાની દુકાન જેવો મગસ બનાવવાનું શરૂ કરીએ. નવી રેસીપી શીખવા માટે નેહા કુકબુક ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસીપી વિડીયો સૌથી પહેલા જોવા માટે. દાણેદાર અને સોફ્ટ મગસ માટે આપણે સૌથી પહેલા ચણાનો કરકરો લોટ બનાવવાનો છે. તો તેના માટે મેં અહીંયા 280 ગ્રામ અને કપના માપ પ્રમાણે 1.5 કપ જેટલી ચણાની દાળ લીધેલી છે. તેને મિક્સર જારમાં એડ કરી દઈએ. હવે ઢાંકણ બંધ કરીને મિક્સર જારને આ રીતના ચાલુ બંધ કરતા જઈને આપણે ચણાની દાળનો કરકરો લોટ પીસી લેવાનો છે. તો તમે જોઈ શકો છો કે મેં ચણાની દાળને એકદમ સારી રીતે પીસીને મગજ માટેનો આ રીતનો કરકરો લોટ તૈયાર કરી લીધેલો છે. જો તમારે કરકરો લોટ ઘરે તૈયાર ના કરવો હોય તો તમને કોઈ પણ કરિયાણાવાળાની દુકાને કે પછી ઘંટી ઉપર ખૂબ જ સહેલાઈથી મળી જશે. હવે આપણે મગજ માટે ઇન્ગ્રીડિયન્ટનું માપ જોઈ લઈએ. તો આપણે જે ચણાની દાળને પીસેલી હતી તેમાંથી 2 કપ અને વજનમાં 250 ગ્રામ જેટલો ચણાનો કરકરો લોટ તૈયાર થઈ ગયો છે. મગજ બનાવવા માટે હંમેશા ચણાનો કરકરો લોટનો જ ઉપયોગ કરવામાં આવે છે. તો 2 કપ ચણાના કરકરા લોટ સાથે મેં 1 કપ જેટલી દળેલી ખાંડ લીધેલી છે. તો મેં રેગ્યુલર ખાંડને મિક્સર જારમાં પીસીને આ રીતની તૈયાર કરી લીધેલી છે. મગજ બનાવવા માટે હંમેશા દળેલી ખાંડનો જ ઉપયોગ કરવામાં આવે છે અને જેટલી ખાંડ છે તેટલા જ પ્રમાણમાં, એટલે કે 1 કપ જેટલું મેં મેલ્ટેડ ઘી લીધેલું છે. તો છે ને એકદમ સહેલું માપ. જેટલા કપ આપણે લોટ લેતા હોય તેનાથી 1/2 કપ એટલે કે 2 કપ લોટ સાથે આપણે 1 કપ જેટલી ખાંડ અને 1 કપ જેટલું ઘી લેવાનું છે. ઘી અને ખાંડનું પ્રમાણ આપણે સરખું લેવાનું છે અને લોટથી 1/2 લેવાનું છે. હવે દાણેદાર મગજ બનાવવા માટે મેં અહીંયા જાડા તળિયાવાળું વાસણ લીધેલું છે. હવે તેમાં 1 કપ જેટલું મેલ્ટેડ ઘી એડ કરી દઈએ. જો તમે ઘી મેલ્ટની બદલે થોડું જામેલું લેતા હોય તો તમારે 3/4 કપ જેટલું ઘી લેવાનું છે, કારણ કે જેમ ઘી મેલ્ટ થાય છે તેમ તેની ક્વોન્ટિટી સેજ વધી જાય છે. હવે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો કરી દઈએ અને આપણો ચણાનો કરકરો લોટ એડ કરી દઈએ. અને હવે ચમચાને સતત હલાવતા જઈને આપણે ચણાના લોટને સારી રીતે શેકી લેવાનો છે. તો શરૂઆતમાં આપણો ચણાનો લોટ બધું જ ઘી એબ્સોર્બ કરી લે છે, પણ આપણે જેમ જેમ તેને ધીમા ગેસ પર શેકતા જશું તેમ તેમ તેમાંથી ઘી છૂટું પડતું જશે. અહીંયા આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ગેસની ફ્લેમ ક્યારેય હાઈ નથી કરવાની. ધીમા ગેસ પર શેકેલા ચણાના લોટમાંથી બનેલા મગસનો સ્વાદ એકદમ સરસ લાગે છે. તો લગભગ 10 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે ચણાનો લોટ શેકાવાને લીધે તે પહેલાં કરતાં હળવો થઈ ગયો છે અને ફૂલવા લાગ્યો છે. પણ આપણે ચણાના લોટને ત્યાં સુધી શેકવાનો છે જ્યાં સુધી તેનો સેજ કલર બદલાઈ જાય અને તેમાંથી શેકાની એકદમ સરસ સુગંધ આવવા લાગે. તો લગભગ 15-17 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે બાજુની સ્ક્રીનમાં જોઈ શકો છો કે ચણાના લોટનો કલર પહેલાં કરતાં બદલાઈ ગયો છે, મીન્સ તે સારી રીતે શેકાઈ ગયો છે. તો હવે આવે છે સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ, એ છે કે આપણે મગજને સોફ્ટની સાથે એકદમ દાણેદાર બનાવવા માટે મેં અહીંયા 1/4 કપ અને 4 મોટી ચમચી જેટલું દૂધ લીધેલું છે. હવે દૂધને થોડું થોડું મિક્સરમાં એડ કરતા જઈને આપણે મિક્સરને સતત હલાવવાનું છે. તો તમે જોઈ શકો છો કે દૂધ જેમ આપણા ચણાના લોટના મિક્સરમાં એડ થાય છે તેમ ચણાનો લોટ એકદમ ફૂલે છે અને તે દાણેદાર બની જાય છે. તો બધું જ દૂધ એડ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે મગજનું મિક્સર એકદમ દાણેદાર થઈ ગયું છે. તો ઘી અને દૂધનો ધાબો દીધા વગર એકદમ સહેલી રીતથી છે ને દાણેદાર મગજ બનાવવો એકદમ સહેલો. હવે મગજમાં ફ્લેવર માટે 1 ચમચી જેટલો એલચી પાવડર એડ કરીને મિક્સ કરી લઈએ. તમે એલચી પાવડરની સાથે જાયફળ પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. તો આપણો લોટ પરફેક્ટ શેકાવાની સાથે આપણું મિક્સર એકદમ દાણેદાર તૈયાર થઈ ગયું છે. તો આ સમયે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને મિક્સરને ગેસ ઉપરથી ઠંડુ કરવા માટે લઈ લઈએ. તો શરૂઆતમાં આપણી કડાઈ ગરમ હોવાથી આપણે મિક્સરને થોડી વાર હલાવવાનું છે જેથી તે જરા પણ બળે નહીં. હવે મિક્સરમાં 1 કપ જેટલી દળેલી ખાંડ એડ કરીને મિક્સ કરી લઈએ.
તો તમે જોઈ શકો છો કે આપણી ખાંડ દળેલી હોવાથી તે ચણાના લોટ સાથે એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. તો હવે તૈયાર કરેલા મગજને સેટ કરવા માટે મેં એક થાળી લીધેલી છે, તેને થોડા ઘીથી ગ્રીસ કરી લઈએ જેથી મગજ એકદમ સારી રીતે ડીમોલ્ડ થઈ શકે. હવે તેમાં મગજના મિક્સરને એડ કરી દઈએ અને ચમચાની મદદથી તેને એક સરખા લેવલમાં કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણા મગજમાં ઘીનું પ્રમાણ એટલું પરફેક્ટ છે કે તે એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે. તો હવે મગજને ઉપરથી થોડા ચારોળીના દાણા, થોડી પિસ્તાની કતરંત અને થોડી બદામની કતરંતથી સજાવી લઈએ. અને હવે ચમચાની મદદથી ડ્રાયફ્રૂટને પ્રેસ કરી દઈએ જેથી તે એકદમ સારી રીતે સ્ટીક થઈ જાય. અને હવે મગજને 2-3 કલાક માટે રેસ્ટ આપી દઈએ જેથી તે એકદમ સારી રીતે સેટ થઈ જાય અને આપણે તેના પીસ પાડી શકીએ. તો લગભગ 3 કલાક જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણો મગજ એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે. તો હવે આ મગજના છરીની મદદથી પીસ કરી લઈએ. તો ઘી અને દૂધનો ધાબો દેવાની ઝંઝટ વગર એકદમ દાણેદાર અને સોફ્ટ પરફેક્ટ માપ સાથે મગજ ઘરે બનાવવા માટે લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.